राज्य में छेल्ला घना दिवस जलबंबाकार स्थिति है। सतत वरसाद पड़ी रो राज्य में 206 डेम में जल संग्रह की स्थिति है। 206 डेम में 55.55% पानी संग्रह थयो छे। तो 10 वधु लोग पानी में फसाया होवाना समाचार पण मळी रह्या छे। वाड़ा विस्तार ना लोको फसाया छे। सुरेन्द्रनगर थी आ समाचार। देवड़िया गाम संपर्क विहोणो बन्यु छे, ज्यां 10 थी वधु लोको पानी में फसाई गया छे। वाड़ा विस्तार ना लोको फसाया होवाना समाचार छे। तो 10 थी वधु लोको पानी में फसाया छे। 24 कलाक थया छे अने तेओ हजु बहार नथी निकली शक्या। कोई तंत्र अहीं फरक्यू पण नथी। गामना लोकोए न्यूज 18 पासे वेदना ठालवी छे। तो तंत्र हजु सुधी फरक्यू नथी। गामना लोको त्यां एकठा थया छे, परंतु पाणीनो वेग एटलो बधो छे अने पाणी एटलो बधो भरायलू छे के गामना लोको पण जे फसायला लोको छे तेमनो संपर्क नथी करी शकता। तो 10 थी वधु लोको पाणीमां फसायला छे। आसपास आप जोई शको छो जे दृश्यो छे ते ज बतावी रह्या छे, परंतु तंत्रने आ दृश्यो देखाता नथी। 10 થી વધુ લોકો છેલ્લા 24 કલાકથી ફસાયેલા છે, તેમના સુધી કોઈ પ્રકારની મદદ નથી પહોંચી કે ન તો તંત્ર ત્યાં પહોંચ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડિયો બતાવી રહ્યું છે। તંત્રને પણ અમે અપીલ કરી રહ્યા છીએ કે આ લોકોને બહાર કાઢવામાં આવે। વાડા વિસ્તારના જે લોકો છે તે ફસાયેલા છે। સુરેન્દ્રનગરનું દેવડિયા ગામ જ્યાં આ દ્રશ્યો છે, બાજુ વાડાની અંદર જે રેસિડેન્ટ કરેલું છે જે માણસો એ તમે જોઈ શકો છો, અહીંથી નથી ગામમાં આવી શકે એવું, નથી બહાર જઈ શકે એવું, ત્યાં સુધીનો નથી। કેટલા લોકો, કેટલા લોકો છે ત્યાં? ચાર પરિવાર એમનમ, એમના કુટુંબ કબીલા સહિત ખાધા પીધા વિનાના એમનમ છે, પછી એક બાજુ નીકળી શકે એવું આ તમે જોઈ શકો છો સામે। કાલના એ ગામની મદદ માંગે છે, ગામ અમે મદદ નથી જઈ શકે એવું નથી, તંત્ર મદદ એ આવ્યું। भारी वरसाद थी सुरेन्द्रनगर ना लखतर पंथक ना केटलाय गाम संपर्क विहोणा बनता भारी मुश्किली नो सामनो करवो पड़ी रह्यो छे। तलसाणा गाम संपर्क विहोणो बन्यु छे। तलसाणा गाम मा 19 सगर्भा महिलाओ छे। 24 कलाक थी गाम संपर्क विहोणो छे अने छतां पण तंत्र नो कोई अधिकारी फरक्यो नथी। साकरगढ़ी गाम पण संपर्क विहोणो बन्यु छे। तो सुरेन्द्रनगर में आफत सर्जी रह्यो छे। आ मेघो क्यांक लोको फसायेला छे, क्यांक पाणीनी अंदरथी लोको पसार थई रह्या छे अने पाणी पण आप जोई शको छो गाड़ीना अर्धी गाड़ी डूबी जाय तेटला पाणी भरायेला छे। कमर सुधीना पाणी भरायेला छे। घरनी आगळ पण तळाव अत्यारे सर्जाई गयुं छे। तो लखतरना आ दृश्यो छे। लखतरमां वधु वरसाद अने वरसादना कारणे पाणी भरायेला छे। खास करीने उपरवासमां जे वरसाद पड्यो छे जेना कारणे पाणी અહીં પહોંચ્યું છે। તો તલસાણા ગામ સંપર્ક વિહોણ બન્યું છે। ક્યારે પધારશે તંત્રના અધિકારીઓ સવાલ ન્યૂઝ 18 ગુજરાતી પણ કરી રહ્યું છે, ગામના લોકો પણ કરી રહ્યા છે। તો તંત્ર હજુ સુધી ત્યાં ફરક્યું નથી। સંપર્ક વિહોણ આ ગામ બન્યું છે, કોઈનો સંપર્ક ત્યાં થઈ નથી શકતો। કહેવાય છે કે 15 એનડીઆરએફની ટીમ પણ રાખવામાં આવી છે, અલગ અલગ સ્થળો પર તેને ડેપ્યુટ કરવામાં આવી છે। તો પછી શા માટે આ ગામના લોકો સુધી કોઈ પહોંચ્યું નથી? આંગે જે વધુ માહિતી મેળવશું અમારા સહયોગી રાજદાન પાસેથી। જી રાજદાન, તંત્ર તરફથી કોઈ મદદ મળી છે? કેટલા ગામના લોકોને અને ખાસ કરીને સગર્ભા મહિલા પણ ફસાય છે આ સમાચાર મળી રહ્યા છે, શું પરિસ્થિતિ લખતરની? જી બિલકુલ, કહી શકાય કે લખતરમાં જે વરસાદ વરસ્યો, 9 ઇંચ જેટલો વરસાદ થયો, તેના કારણે આખા લખતરને આ વરસાદે ગમરોળ્યો છે અને ખાસ કરીને જે સગર્ભા મહિલાઓ છે તેમની હાલત ખરાબ થઈ છે। જેમની ડેટ પણ નજીક હોવાથી તે લોકો જો આરોગ્ય માટે ચિંતિત બની છે। કહી શકાય કે એ ગામના પણ સંપર્ક તૂટ્યો છે, એમાં 5 ગામ છે લખતરના, એમાંનું જે તલસાણા છે ત્યાં 19 જેટલી સગર્ભાઓ છે, તેમાં અમુકની તો ડેટ બિલકુલ નજીક હોવાથી આ આરોગ્યની સમસ્યા પણ ઊભી થઈ છે। ત્યાં નર્સ પણ પહોંચી શકે એમ નથી, આરોગ્ય કેન્દ્ર પાણીમાં છે। આ પ્રકારે આ 5 ગામની પરિસ્થિતિ જોઈએ તો ખાસ કરીને આરોગ્ય લક્ષી સેવામાં ખાસ ઇમરજન્સી જરૂર છે તે નથી મળી રહી। ગામ લોકોના જણાવ્યા મુજબ 24 કલાક થયા, અમુક ગામમાં વીજળી પણ નથી, છતાં પણ આ પરિસ્થિતિમાં 24 કલાક વીત્યા છતાં તંત્રએ દરકાર સુધી લીધી નથી। જી તો ગ્રામજનો શું કહી રહ્યા છે, કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? આપ જે રીતે જણાવી રહ્યા છો 24 કલાક થયા છે, તેમને શું કોઈ પ્રકારનું ભોજન મળ્યું છે? કારણ કે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે ગ્રામજનો એક જગ્યાએ એકઠા થયા છે, તેઓ પણ મહેનત કરી રહ્યા છે કે ક્યાંક તે ગામના લોકોનો સંપર્ક થાય, પરંતુ પાણી જે એટલા ભરેલા છે કે કોઈ સંપર્ક નથી કરી શક્યું। તંત્ર તરફથી શું જવાબ મળે છે?
જી તંત્ર ફરક્યું નથી, સુદ્ધા તો એને જવાબ દેવાનું પણ ટાળ્યું છે. ત્યાંના જે ગામના સરપંચો છે, જે ગામ સંપર્ક વિહોણો છે, તે સંપર્ક કરે તો પણ તંત્ર એને જવાબ દેવા તૈયાર નથી. આરોગ્ય તંત્ર જવાબ દેવા તૈયાર નથી. કહી શકાય કે આ આ પાંચેય ગામની સ્થિતિ એકદમ કપોડી બની છે. તેના જે સરપંચો છે તે મજબૂર બન્યા છે. તાલુકા પંચાયતના સભ્યો હોય તે પણ કોન્ટેક કરી રહ્યા છે. 24 કલાકથી લાઇટ પણ નથી, એટલે મોબાઈલ પણ બંધ થવામાં છે. આરોગ્ય લક્ષી સેવાઓ નથી મળી રહી અને રાશન પાણી પણ ખૂટ્યા છે. જી, તો ઘણી બધી મુશ્કેલીનો સામનો ગામના લોકો કરી રહ્યા છે. હવે ગ્રામજનો શું વિચારી રહ્યા છે, આગળનું પગલું કઈ હોઈ શકે? કારણ કે રાશન નથી મળ્યું, સંપર્ક વિહોણા આ ઘર છે. કેટલા લોકો હશે જેમની જેમની આ પરિસ્થિતિ છે? હાલે 5 ગામની સ્થિતિ આજ છે અને હજી પાણી ઓસરવાનું નામ નથી લેતા. કારણ કે જે નદી નીચેના જે કોઝવે હોય છે તેના ઉપરથી આ ગામમાં જવાના રસ્તા હોય છે અને તે કોઝવે ઉપર 2-2, 5-5 ફૂટ પાણી ફરી રહ્યા છે, જેને કારણે ટ્રેક્ટર લઈને પણ જવાનું શક્ય નથી. જી રાજુદાન, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો ટ્રેક્ટર લઈને પણ અંદર જઈ શકાય તે પરિસ્થિતિ નથી, કારણ કે પાણી એટલા ભરેલા છે. પાણી જો ઓસરે તો પરિસ્થિતિ કંઈક થાળે પડે. જામનગરના જામજોધપુર પંથકમાં પણ સારી મેઘ મહેર છે. જામજોધપુરમાં સતત 4 દિવસે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડુ અત્યારે વાતાવરણ થઈ ગયું છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો છે. જામજોધપુરના ગીંગડી, સિક્સર, કોટડા, બાવીસી, શેઠ વડાળા, બાલવા ગામે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી ભાવનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જો કે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જે ખેડૂતોની ખેતી માટે કાચા સોના સમાન છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં મધ દરિયે બોટ પલટી ખાઈ ગઈ, તમામ ખલાસીઓનો બચાવ થયો છે. 2 દિવસ પહેલા બની હતી આ ઘટના. ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે અને આ ઘટનાના વિડીયોમાં પણ આપ જોઈ શકો છો કે બોટ પલટી ખાતી દેખાઈ રહી છે. તો અત્યારે રાજ્યમાં વરસાદી સિસ્ટમ બનેલી છે. આ સમયે દરિયામાં પણ કરંટ જોવા મળતો હોય છે, જેના કારણે પણ આ ઘટના બની હોઈ શકે છે. તો બોટ પલટી ખાઈ રહી છે અને તેનો ડાઇવ વિડીયો પણ આપ જોઈ શકો છો. 2 દિવસ પહેલા આ ઘટના બની હતી. પોરબંદરમાં મધ દરિયે બોટ પલટી ખાઈ ગઈ, તમામ ખલાસીઓને જોકે બચાવી લેવાયા છે. રાજકોટના ગોંડલ ચોકડી પર ટ્રક પલટી ગયો હતો. વરસાદના પગલે અકસ્માતની આ ઘટના બની હતી. તો ટ્રક પલટી જતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે, પરંતુ ટ્રાફિકને કંટ્રોલ કરવો અઘરો પડી ગયો હતો, કારણ કે ટ્રક પલટી ખાઈ ગયો. એક તરફનો રસ્તો પણ બંધ કરવો પડ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી તેમજ ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધારીના દલખાણિયા, મીઠાપુર, સમૂહ ખેતી સહિતના ગામોમાં મેઘરાજાએ પોતાની મહેર ઉતરાવી છે. તો ગીર જંગલમાં પણ સારો વરસાદ. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી જિલ્લાના નદી નાળા છલકાઈ ગયા છે. શત્રુંજી નદીમાં પણ પૂર આવ્યું છે. તો સમૂહ ખેતી ગામનો ચેકડેમ પણ છલકાયો છે. શત્રુંજી નદી તેના ઉદ્ભવ સ્થાનથી ગાંડીતુર બનેલી છે. વધુ માહિતી મેળવશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા રાજન ગઢિયા પાસેથી. જે રાજન, જણાવો કે અમરેલીમાં સારો વરસાદ, પરંતુ સર્વત્ર અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, નદીઓની શું સ્થિતિ? બિલકુલ સંધ્યા, આમ તો સમગ્ર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદી માહોલ છે અને અવિરત વરસાદ શરૂ છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગત રાત્રિ દરમિયાન લગભગ રાતથી સવાર સુધી સારો એવો વરસાદ પડ્યો છે, જેમાં ખાસ કરીને ગીર જંગલમાં સારો વરસાદ પડ્યાના સમાચાર છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકશો કે જ્યાંથી શેત્રુજી નદીનું ઉદ્ભવ સ્થાન છે, જે ચાંચેયના ડુંગરમાંથી, ત્યાંથી શેત્રુજી નદી નીકળવાની શરૂઆત થઈ છે. આ નદી છે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન નદી માનવામાં આવે છે અને આમાં પૂર આવતા લોકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે.
हालना वरसादनी वात करीए तो जाफराबाद लाठी अने अमरेली शहर में सारो एवो वरसाद पड़ी रह्यो छे अने मोटा भागना विस्तारों में पाणीथी तरबतर खेतरो पण जोवा मळी रह्या छे। जी तो खेडूतो पण अत्यारे खुश जोवा मळी रह्या हशे कारण के जे प्रकारनी आगाही हवामान विभागे करी हती आगाहीने आ वरसाद पण अनुसरी रह्यो छे खेतीने पण फायदो। ચોક્કસથી સંધ્યા, કારણ કે અમરેલી જિલ્લાની જો ખેતીની વાત કરવામાં આવે તો મોટાભાગે ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ ચોમાસામાં વહેલો અને ટાઈમસર વરસાદ થવાના કારણે ખેતીની થોડી પેટર્ન ચેન્જ થઈ છે। મગફળીનું સારું એવું વાવેતર થયું છે અને આ વરસાદ જે છે એ મગફળીના પાક માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। બીજી તરફ વરસાદ જેને કહેવાય કે અતિવૃષ્ટિ પ્રકારનો વરસાદ નથી, ધીમી ધારે વરસાદ છે, પાણી જે છે જમીનમાં ઉતરી રહ્યું છે, ખેતીના પાકને પણ ફાયદો થશે અને જમીનની તળના જે પાણી હોય છે એ પણ ઊંચા આવશે, એટલે બોર કૂવામાં પણ પાણી વધારે આવવાની સંભાવના છે। આવતા દિવસોમાં જે પાણીની સમસ્યા ઉભી હોય તે કદાચ થઈ જાય। અમરેલી જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે। આ તરફ વડોદરાની વાત કરીએ તો મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં વરસાદ અને જિલ્લામાં વરસાદના કારણે નદીમાં પાણીની આવક વધી રહી છે। ઉપરવાસમાં સતત વરસાદ પાણીની આવક વધે અને જળસપાટી વધતા નદી કાંઠાના વિસ્તારને પણ સતર્ક કરવા પડે, જોકે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જો આ સપાટી હજુ પણ વધશે, બે દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સારા, જો વધે તો નદી કાંઠાના જે વિસ્તારના લોકો છે તેમને અલર્ટ કરવા પડે તેવી સ્થિતિ આવી શકે છે। નદીની જળસપાટી સતત વધી રહી છે, હાલ અમે લોકો વિશ્વામિત્રી નદીના જે બ્રિજ ઉપર ઉપસ્થિત છે, ત્યાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે પાણીના વહેણ જે છે તેની ગતિ પણ વધી રહી છે। હાલ વિશ્વામિત્રી નદીની જે જળસપાટી જે છે એ 15 ફૂટની ઉપર, એટલે કે 15.5 ફૂટે પહોંચી છે અને 16 ફૂટ તરફ જે છે એ ગતિ કરી રહી છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદના કારણે આ પાણીની આવક વધી છે, જોકે હાલ કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી, પરંતુ આમ જ જો ઉપરવાસમાં વરસાદ સતત ચાલુ રહે અને પાણીની આવક વિશ્વામિત્રી નદીની અંદર પણ આ જ રીતે જો આવક થતી રહે તો તેની જળસપાટી સતત વધશે। 27 ફૂટ વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છે અને જે રીતે વિશ્વામિત્રી નદીના કાંઠાના જે લોઅર લેઇંગ એરિયાઝ છે ત્યાં આગળ પણ તંત્ર જે છે એ સાવચેતીના પગલાના ભાગરૂપે સતર્ક કરી દેવામાં આવ્યા છે, કારણ કે જે રીતે છેલ્લા 24 કલાકની અંદર વિશ્વામિત્રી નદીની જે જળસપાટી છે એ 5 ફૂટ વધી છે। જોકે અત્યારે હાલ વડોદરામાં વરસાદી માહોલ છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ઉપરવાસનો વરસાદ છે અને જે આજવા સરોવર જે છે એ 210 ફૂટ ઉપર તેની જળસપાટી પહોંચી છે। જો સતત ઉપરવાસમાં વરસાદ પડે, આજવા સરોવરમાં પાણીની આવક વધે તો આજવા સરોવરના જે 62 દરવાજા છે એ ખોલવા પડે અને તેની જો પાણીની આવક વિશ્વામિત્રી નદીમાં વધે તો ચોક્કસ વિશ્વામિત્રીની જળસપાટી ચિંતા ઉપજાવે, પરંતુ હાલ ચિંતા નથી, પરંતુ વિશ્વામિત્રી નદી જે છે એની જળસપાટી સતત વધી રહી છે। કેમેરામેન અંકિત ગોનસીકર સાથે ફરીદ ખાન, News18 ગુજરાતી, વડોદરા। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।